નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસ પહેલા રાજકોટ શહેર ખાતે એક જાહેર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની ખાનદાની ખુમારી અને આનબાન શાનને ઠેસ પહોંચે એવું પોતાનું વાણીવિલાસ અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાં આવા વાહિયાત અને પાયાવિહોણા નિવેદન ટીકા ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજને બદનામ કરવા માટે પ્રયાસો કર્યા હતા, ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના સંગઠનો મેદાનમાં આવી ગયા છે અને હવે ભાજપ સરકારે ધ્યાને રાખીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહેલા રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો સહિત મહિલાઓ અને દરેક રાજકીય પક્ષોના રાજપૂત નેતાઓ પણ હવે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે લડત આપી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને પુરુષોત્તમ રૂપાલાનું રાજકોટનું ઉમેદવારીપત્ર રદ થાય એવી માંગ સાથે રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં કરણી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને બનાસકાંઠા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, થરાદ ખેમસિંહ ડાભી, દલપતસિંહ ભડત, બાબુસિંહ ઘોરી, વિરલસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી, મહિપાલસિંહ વાઘેલા, ભૂપતસિંહ વડગામ અને બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો જોડાયા હતા. ત્યારે હવે આ અંગે સરકાર દ્વારા નોંધ લેવી જરૂરી છે, અન્યથા પસ્તાવાનો વખત આવે તો નવાઈ નહીં. ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત, ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. આજે બનાસકાંઠા સમગ્ર રાજપૂત સમાજ તમામ સંગઠનો આઈ માનસિક રોગી રૂપાલાના વિરુદ્ધમાં આવેદન આપવા માટે ભેગા થયા હતા. અમે આજે મોદી સાહેબના સાથે છો, કાલે મોદી સાહેબના સાથે રહેવાના છો, પણ આવતી આ ઇલેક્શન, લોકસભાની ઇલેક્શનમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે તો અમે ડંકાની ચોટ ઉપર સમગ્ર ગુજરાતમાં તમામ સીટો ઉપર તમામ રાજપૂત સમાજ એમને નુકસાન પહોંચાડશે. બસ જય હિન્દ, જય ભારત.